હેલો ફ્રેન્ડ્સ સબ્જેક્ટનું નામ છે પાવર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ અને આજનો જે ટોપિક છે એ છે ક્યુઅર્સ ઓફ લો ફ્રિકવન્સી ડિસ્ટર્બન્સ ઓકે તો આ ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એ સમજવું પડશે કે આ લો ફ્રિકવન્સી ડિસ્ટર્બન્સ શું છે તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી કે વોલ્ટેજ સેગની વાત કરી હતી વૉલ્ટેજ ફેલની વાત કરી હતી ફ્લિકરિંગની વાત કરી હતી અને નોઈસની વાત કરી હતી બરાબર તો આ બધા જે હતા તો એ બધાને શું કહેવાય લો ફ્રિકવન્સી ડિસ્ટર્બન્સ બરાબર તો આ લો ફ્રિકવન્સી ડિસ્ટર્બન્સ થાય છે એને અટકાવવા માટે આપણે શું શું કરી શકીએ એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ બરાબર ઓકે તો હજી પણ આપણે એ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એ જાણી લેવું જોઈએ કે આ લો ફ્રિકવન્સી ડિસ્ટર્બન્સ થાય છે તો એ એના કારણો શું છે તો એના કારણો ઘણા બધા છે જેવા કે સ્વિચિંગ ઓપરેશન છે ફોલ્ટ છે બરાબર એવા ઘણા બધા કારણો છે કે જેનાથી આપણે જેનાથી આ બધા લો ફ્રિકવન્સી ડિસ્ટર્બન્સ થાય છે બરાબર અને આ જે લો ફ્રિકવન્સી ડિસ્ટર્બન્સ છે એ ડાયરેક્ટ અફેક કરે છે પાવર ક્વોલિટી ઉપર અને આપણને ખબર છે કે પાવર ક્વોલિટી સારી ન હોય તો આપણું સાધન છે ઇફેક્ટિવ અને એફિશિયન્ટ વર્ક ન કરી શકે બરાબર તો આપણે એને અટકાવવું જોઈએ અને એને અટકાવવા માટે બુકમાં ટોટલ ત્રણ મેથડ આપેલી છે ઓકે એમાં પહેલી મેથડ છે ડીવી ડાયનેમિક વોલ્ટેજ રિસ્ટોરર સેકન્ડ છે ફેરો રેજોન ટ્રાન્સફર્મર અને થર્ડ વન છે સ્ટેટિક વાર કમ્પેન્સેસર એટલે કે એસવી ઓકે તો આ ત્રણ મેથડની મદદથી આપણે જે લો ફ્રિકવન્સી ડિસ્ટર્બન્સ થાય છે એને અટકાવી શકાય બરાબર અને આજે આપણે જે ટોપિક લેવાના છીએ એ છે ડીવીઆર ડાયનેમિક વોલ્ટેજ રિસ્ટોરર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ નામ સાંભળ્યું હશે બરાબર ઘણા બધાને એનું પ્રિન્સિપલ પણ આવડતું હશે બરાબર છતાંય આપણી બુકમાં આપેલું છે એટલે આપણે એને થોડુંક સમજીએ બરાબર તો અહીંયા બુકમાં એક ડાયાગ્રામ આપેલો છે ઓકે તો અહીંયા ડીવીઆરનો ડાય ડાયાગ્રામ આપેલો છે કદાચ સ્ક્રીન નાની પડશે પરંતુ જો આ બ્લોક ડાયાગ્રામ તમને ન દેખાતું હોય તો બુકમાં આપેલું છે અને બુકમાં તમને સારી રીતે સમજાઈ જશે બરાબર તો હું મારી રીતે પૂરતો ટ્રાય કરીશ કે તમને આ સમજાઈ જાય બરાબર તો પહેલે તો અહીંયા પાવર સિસ્ટમ આપેલી છે પાવર સિસ્ટમમાં સપ્લાય આપેલો છે પછી આ ઝેડ જે ઇમ્પિડન્સ છે લાઈનનો એ લાઇનનો ઇમ્પિડન્સ જેડેસ આપેલો છે અને આ લોડ છે ઓકે અને આ જે આ જે વચ્ચે જે ડિવાઇસ આપેલી છે આ તો ઘણા બધા કોમ્પોનન્ટ આપેલા છે એ બધા ઘણો ઘણા બધા કોમ્પોનન્ટને શું કહેવાય ડીવીઆર ઓકે અહીંયા શું કે આ ટ્રાન્સફોર્મર છે કયો ટ્રાન્સફોર્મર છે ઇન્જેક્શન ટ્રાન્સફોર્મર ઓકે કે જેના દ્વારા ડીવીઆર છે એ વોલ્ટેજ ઇન્જેક્ટ પણ કરી શકે અને વોલ્ટેજ શું કહેવાય માઇનસ પણ કરી શકે બરાબર ઓકે પછી અહીંયા ફિલ્ટર આપેલો છે ફિલ્ટરનું કામ તમને ખ્યાલ જ હશે બરાબર અને પછી અહીંયા કંટ્રોલ સિસ્ટમ આપેલી છે વીએસઆઈ આપેલું છે વીએસઆઈનું પૂરું નામ તમને આવડતું હશે જો ના આવડતું હોય તો એનું નામ છે વોલ્ટેજ સોસ ઇન્વર્ટર બરાબર અને ડીસી એનર્જી સ્ટોરેજ ડિવાઇસ ઓકે તો આ બધા કોમ્પોનન્ટને ભેગા કરીએ તો આપણે ડીવીઆર કહી શકીએ બરાબર અથવા તો ડીવીઆરના પાર્ટસ છે આ બધા ઓકે ડીવીઆર ઇન્ક્લુડ્સ ઇન્જેક્શન ટ્રાન્સફર્મર વોલ્ટેજ સોસ ઇન્વર્ટર ફિલ્ટર અને કંટ્રોલ સર્કિટ બરાબર ઓકે તો અહીંયા આપણે એનો વર્ક જોઈ લઈએ તો એનું નામ છે ડાયનેમિક વોલ્ટેજ રિસ્ટોરર એટલે કે લોડ તમારો ડાયનેમિક રીતે બદલતો હશે એ એને સેન્સ કરશે એ લોડને સેન્સ કરશે બરાબર એ પ્રમાણે વોલ્ટેજ ઇન્જેક્સ કરશે અથવા તો વોલ્ટેજ માઇનસ કરશે બરાબર ઓકે તો અહીંયા શું છે તો આ જે આ વર્ક કેવી રીતે કરશે તો અહીંયા જે ડીસી એનર્જી સ્ટોરેજ ડિવાઇસ આપેલું છે એ શું છે પહેલાં આપણે બધા કોમ્પોનન્ટ વિશે અભ્યાસ કરી લઈએ પછી એ વર્ક કેવી રીતે કરે છે એના વિશે અભ્યાસ કરશું બરાબર તો અહીંયા જે ડીસી એનર્જી સ્ટોરેજ ડિવાઇસ છે એ શું છે તો એ કાંઈ નથી એક કેપેસિટર છે ઓકે બીજું કાંઈ નથી બીજું કાંઈ જાણવા જેવું છે જ નહીં કે કેપેસિટર કેપેસિટરનું કામ શું છે એ વોલ્ટેજ સ્ટોર કરશે બરાબર ઓકે બીજું કાંઈ નથી એનર્જી સ્ટોર કરશે એના ઉપર વોલ્ટેજ હશે બરાબર એ વોલ્ટેજ કોને આપશે તો વીએસઆઈ વીએસઆઈ એટલે વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર ઓકે તો આ વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટરને આ કેપેસિટર વોલ્ટેજ આપશે તો ઇન્વર્ટર શું કરશે ડીસીનું એસીમાં રૂપાંતર કરશે ઓકે અહીંયા એસી આવશે ઓકે હવે એ એસીનું વોલ્ટેજ કેવો હશે બરાબર તો એનું અહીંયા કંટ્રોલ સિસ્ટમ આપેલું છે જે શું કરશે જે ઇન્વર્ટરમાં જે સ્વિચિંગ આપેલી હશે એ સ્વિચિંગ કરશે બરાબર તમને કેવો વોલ્ટેજ જોવે છે આ સ્વિચિંગ ઉપર આધાર રાખે છે અને તમને ખબર છે કે ઇન્વર્ટરમાં સ્વિચિંગ કેવી રીતે કામ કરે છે બરાબર તમારે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં સારી રીતે બધું આવી ગયું છે એટલે હું બધું રિપીટ કરતો નથી બરાબર તો આ કંટ્રોલ સિસ્ટમની મદદથી વીએસઆઈ છે એ એસી વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે હવે આ એસી વોલ્ટેજ કેવો હશે નોન સાઇન ઓસોઇડલ હશે બરાબર કે એમાં ઘણા બધા હાર્મોનિક હશે હવે હાર્મોનિક વિશે તમને ખ્યાલ જ છે બરાબર હાર્મોનિકનો આખો ચેપ્ટર આપણે જોઈ ગયા ઓકે તો આ નોન સાઇનોસોડર ધારો કે આવો વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે ઓકે હવે એનો મેગ્નેટ્યુડ કેટલો હોય એની ફ્રીક્વન્સી કેટલી હોય એ બધું ડીવીઆર સેન્સ કરશે બરાબર લોડ ઉપર કેટલો વોલ્ટેજ જોવે છે એ પ્રમાણે આ વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે બરાબર એટલે આ જે કંટ્રોલ સિસ્ટમ છે એ કંટ્રોલ સિસ્ટમ બધું હિસાબ કિતાબ કરીને જ આ કે ઇન્વર્ટર છે એની સ્વિચિંગ કરશે બરાબર અને અહીંયાથી જે વોલ્ટેજ પ્રોડ્યુસ થયો હોય એને ફિલ્ટર કરવામાં આવે એટલે કે હાર્મોનિક નીકળી જાય અને એ પછી જે પ્યોર સાઇનોસોઇડલ વોલ્ટેજ આવશે એ સાઇનોસોઇડલ વોલ્ટેજને અહીંયા ઇન્જેક્ટ કરવામાં આવશે બરાબર એટલે કે વોલ્ટેજ સેક થયું હોય ત્યારે જે ડ્યુરેશન વખતે વોલ્ટેજ ઘટ્યું હોય એ ડ્યુરેશન વખતે આ વોલ્ટેજ ઇન્જેક્ટ કરશે એટલે તમારું જે વોલ્ટેજ સેક થયો તો એ પછું દૂર થઈ જાય બરાબર ઓકે તો આવી રીતે ડીવીઆર કામ કરે છે કદાચ તમે કહો કે વોલ્ટેજ ફેલ થયો હોય તો એટલે કે વોલ્ટેજમાં વધારો થયો હોય તો શું કરવાનું તો અહીંયાથી એટલા વોલ્ટેજ અહીંયા કેલ્ક્યુલેટ કરશે કે કેટલા વોલ્ટેજ વધ્યા છે બરાબર કેટલી ફ્રિકવન્સીએ વધ્યા છે બધું કેલ્ક્યુલેટ કરી અને આ કંટ્રોલ સિસ્ટમ શું કરશે ઇન્વર્ટરમાં એટલા વોલ્ટેજ પ્રોડ્યુસ કરશે બરાબર એવી રીતે સ્વિચિંગ ઓપરેશન થશે કે જેથી આટલા વોલ્ટેજ પ્રોડ્યુસ થશે બરાબર અને આટલા વોલ્ટેજ અહીંયા બાદ થઈ જશે બરાબર તો આવી રીતે ડીવીઆર કામ કરે છે અને જો આ ડાયાગ્રામ માં કાંઈ પણ તમને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો બરાબર ઓકે તો આજનો આ લેક્ચર છે બરાબર થેન્ક યુ